एसजी हाईवे फन ब्लास्ट में आग लागवानो बनाव बन्यो छे। आपणे जणावी दीधुं के फन ब्लास्ट में भीषण आग लागी। फायर ब्रिगेड ने जानकारी मळता ज बे गाड़ी घटना स्थले पहुंची गई छे अने आग बुझावानी कामगीरी पण चाली रही छे। निर्मा युनिवर्सिटी नी सामे आवेलुं छे आ फन ब्लास्ट के ज्यां आग लागवानो बनाव सामे आव्यो छे। आग कया कारणसर लागी ते विशे कोई स्पष्ट जानकारी नथी मळी रही, परंतु तेना दृश्यो जे सामे आव्या छे तेमां जोई शकाय छे के आगे विकराळ स्वरूप धारण कर्युं, परंतु फायर ब्रिगेडना जवानो द्वारा अत्यारे आग पर कंट्रोल मेळवानी कामगीरी हाथ धरवामां आवी छे। आग कया कारणसर लागी ते विशे कोई स्पष्ट जानकारी नथी। अमदावादना एसजी हाईवे पर आवेला निर्मा युनिवर्सिटीनी सामे ज फन ब्लास्टमां अचानक आग लागी छे। आग ने कारण अही अफड़ा तफड़ी सर्जाई गई थी। फायर ब्रिगेड ने जानकारी मळता ज तुरंत तेने कंट्रोल में करवानी कामगीरी पण हाथ धरवामां आवी हती। जे रीते दृश्यो सामे आवी रह्या छे, आग उपर मोटा भाग में काबू मेळवी लेवामां आव्यो छे, परंतु आगना कारणे जे बिल्डिंग छे तेने मोटा पाये नुकसान पहोंच्युं छे। तमाम वस्तुओ बळीने खाक थई गई होय तेवा दृश्यो सामे आव्या छे। आग उपर कंट्रोल मेळवी लेवामां आव्यो छे। फन ब्लास्ट नुं हमणां ज थोड़ा समय पहला आ निर्माण कार्य हाथ धरायुं हतुं अने त्यां आग लागी छे। અને એની અંદર કોઈ કારણસર બપોરમાં આગ લાગી ગઈ, જેથી કરીને આપણે ઘટનાસ્થળ ઉપર એક ફાયર ફાઈટર અને 9 ગજરાજ અને 4 અધિકારી સિવાય 4 અધિકારીને તાત્કાલિક સ્થળ ઉપર મોકલી ચારેય બાજુથી પાણીનો છંટકાવ કરી અને આગને સંપૂર્ણપણે અત્યારે કાબૂમાં લીધેલી છે। એમાં નુકસાન કેટલું છે એ તો હવે આપણે આ બધી કામગીરી પૂરી થઈ ગયા પછી એમના માલિકને પૂછ્યા પછી જ આપણને જાણવા મળશે। ના, કોઈ ઈજા કે કોઈ જાનહાની કે એવું નથી, પરંતુ જે તમે જોઈ શકો છો પાછળની સાઈડ કે જે સળગી ગયું છે એ પુષ્કળ પ્રમાણમાં માલનું નુકસાન થયેલું છે। મટીરિયલમાં તમે જોઈ શકો છો કે ભાઈ પેલા નાના છોકરાઓના ટોય કાર ને એવું બધું આવે કે જેની અંદર પ્લાસ્ટિક અને ફાઈબર જેવું હોય એવું મટીરિયલ અત્યારે લાગી રહ્યું છે। પ્રાઇમરી શેના કારણે લાગી? આપણે જ્યારે અહીંયા આવેલા હતા ત્યારે પુષ્કળ પ્રમાણના ધુવાણો અને મોટા પ્રમાણમાં જ્વાળાઓ દેખાયેલી હતી, એટલે આગ શેના કારણે લાગેલી છે એ હવે આપણે એફએસએલ દ્વારા જ જાણવા મળશે। એક ફાયર ફાઈટર છે અને 9 ગજરાજ છે અને લગભગ 50 જેટલા માણસો અત્યારે સંવાદદાતા મિહિર સોની પણ ઘટનાસ્થળેથી અમારી સાથે જોડાયેલા છે। મિહિર, અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે અને શું કારણ સામે આવી રહ્યું છે? દીપાલી, આગ લાગવા પાછળનું કારણ છે હજી સુધી નથી જણાયું, પરંતુ એસજી હાઈવે પાસે આવેલું ફન બ્લાસ્ટ એમ્યુઝમેન્ટ પાર્ક છે કે જ્યાં આગળ બાળકોને રમવા માટેનો આખો પાર્ક છે તે બની રહ્યો હતો। જે આ જગ્યા જે દ્રશ્યો જોઈ શકાય છે કે ત્યાં આગળ આગ લાગી હતી કે જ્યાં આગળ બાળકોને રમવા માટેના જે આખું ગેમિંગ ઝોન હોય તે રીતનું આખું ઊભું કરવામાં આવ્યું હતું અને અચાનક જ બપોરના સમયે આગ લાગતાની સાથે જ અહીં ફાયર વિભાગનો સ્ટાફ છે તે દોડી આવ્યો હતો। આશરે 50 જેટલા ફાયર જવાનો અને 9થી વધુ ગજરાજ દ્વારા આ પાણીને મારો ચલાવી અને આગને કાબૂમાં છે તે લેવાય છે, પરંતુ હજી ક્યાંક ને ક્યાંક નાની આગ છે કે તે લાગી રહી છે તે અને કાબૂમાં લેવામાં ફાયર વિભાગ દ્વારા અત્યારે હાલ પાણીનો મારો સતત છે તે કરી રહ્યા છે। અડધો કલાક જેટલો સમય થઈ ગયો કે જે આગ લાગતાની સાથે જ જે ધુમાડાના જે ગોટે ગોટા હતા તે 1 કિલોમીટર દૂર છે તે દેખાતા હતા। આપણી સાથે ફાયર વિભાગના કડીએ સાહેબ છે। સાહેબ, આગ લાગવાનું કારણ ને ક્યાં આગળ આ એક્ઝેક્ટ આગ લાગી? તમે જોઈ શકો છો કે નિર્મા યુનિવર્સિટીની સામે જે ફન બ્લોક આવેલું છે જે ગેમ ઝોન છે એની અંદર આ આગ લાગેલી છે અને અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે। સાહેબ, આગ લાગવા પાછળનું કોઈ કારણ કેવું સામે આવ્યું? કેટલી જહેમત બાદ આગને કાબૂમાં લીધી? આગ જ્યારે અમે અહીં સ્થળ ઉપર આવેલા હતા ત્યારે આગ પુષ્કળ પ્રમાણમાં આગ હતી, જેના કારણે લગભગ આપણે 1 ફાયર ફાઈટર અને 9 ગજરાજ જે બધી જુદી જુદી જગ્યાએ જુદા જુદા લોકેશન ઉપર ઊભા રાખી અને પાણીનો છંટકાવ કરી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધેલી છે। અને કોઈ કારણ કે શેના કારણે પ્રાઇમરી આગ લાગવા પાછળનું?
આગ લાગવા પાછળનું કોઈ પ્રાઇમરી કારણ હજી જાણવા મળેલું નથી. કયું મટીરિયલ આટલું બધું છે કે જેના કારણે આટલા ધુમાડા નીકળે અને આગ કંટ્રોલમાં લેવામાં વાર લાગે? જે ફાઈબર ને એવું બધું હોય જે ગેમ ઝોનની અંદર વપરાતું હોય એના કારણે જે કાળા ધુવાણા નીકળતા, પણ અત્યારે આગ સંપૂર્ણપણે કાબૂમાં છે. હાલ દીપાલી આગ છે સંપૂર્ણ કાબૂમાં છે. દ્રશ્યો છે કે જે બતાવે કે જે ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી અને સંપૂર્ણ આગ છે તે કંટ્રોલમાં લેવાનો પ્રયાસ છે તે કરી દેવામાં આવ્યો છે. આ આખું ગેમિંગ ઝોન છે કે જ્યાં આગળ અહીં ફાઈબરનું મટીરિયલ અને એ રીતના મટીરિયલ છે કે જેના કારણે ધુમાડા છે તે ખૂબ દૂર સુધી જોવા મળ્યા હતા અને જેના કારણે જ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવી પડી હતી. હાલ અડધો કલાકની જહેમત બાદ હવે જે આગ છે તે કાબૂમાં લેવાઈ ગઈ છે. દીપાલી જે ચોક્કસ મિહિર, તો જે પ્રકારે જાણકારી સામે આવી રહી છે એસજી હાઈવે પર ફન બ્લાસ્ટમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જોકે આગ કયા કારણસર લાગી તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ મોટા પ્રમાણમાં અહીં સામાન બળીને ખાક થઈ ગયું છે.